गुजरात सरकार एटले डबल इंजन सरकार में अनेक विकासलक्षी कामों करवामां आवी रह्या छे। त्यारे आजे लीमडी नगरपालिका शहर में अंतर्गत नगरपालिका कक्षाए कुल 8 करोड़ 1-17 कामों ई लोकार्पण और 1-20 कामों लीमड़ी नगरपालिका विस्तार में जुदा जुदा पेवर ब्लॉक सीसी रोड कम्पाउंड वॉल आरोग्य विजड़ीकरण सांस्कृतिक तेमज वन और पर्यावरण लक्षी कामों स्ट्रीट लाइटो ट्रेक्टरो ट्रेलर वॉटर टैंकर डस्टबीन तेमज ग्रीन चौक और आजाद चौक में फुवारा अंगे लोकार्पण और खातमुहूर्त थवाथी शहरीजनों की सुविधा ने सुखाकारी में वधारो गुजरात राज्यना वन अने केबिनेट मंत्री किरीट सिंह राणाना हस्ते करवामां आव्यो हतो। आ कार्यक्रम में सुरेन्द्रनगर जिला भाजप प्रमुख जगदीश भाई मकवाणा, सुरसागर डेरी चेरमेन बाबा भाई भरवाड़, लीमड़ी शहर भाजप प्रमुख मुकेश भाई सेठ, लीमड़ी नगरपालिका प्रमुख बेलाबेन व्यास, उद्योगपति बाबूभाई जीनवाड़ा, लीमड़ी व्यापारी एसोसिएशन प्रमुख किरण भाई शाह, राजूभाई जीनवाड़ा तेमज नगरपालिकाना तमाम सदस्य चीफ ऑफिसर भाजप आगेवनो कार्यकर तथा भाईओ बहनों मोटी संख्या में हाजर रहा था। મારા મત વિસ્તાર એટલે કે લીમડી ચુંડા અને સાયલા લીમડી નગરપાલિકાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો। મારો મત વિસ્તાર છે, આ વિસ્તારમાં હું પણ દર શુક્રવારે પ્રજાને એટલે કે લોકોને સાંભળવા માટે મારી ઓફિસ ઉપર હું સાંભળતો હોઉં છું। નગરપાલિકામાં અનેક રજૂઆતો રોડ બનાવવા માટે આવે, નાના મોટા સાધનો એટલે કે આપણા ટ્રેક્ટર હોય, પાણીની ક્યારેક મારી કંઈક લાઈન તૂટી હોય, જો કે મહિનો તો એના ટેન્કરો એ વિસ્તારમાં પચડવા માટે નવા ટેન્કરો પણ આજે અમે એને સરકાર તરફથી ગ્રાન્ટ પરથી મારા ગ્રાન્ટમાંથી પણ અલગ અલગ યોજનાની ગ્રાન્ટમાંથી પણ આપણને સાધનો નગરપાલિકામાં પૂરતા પ્રમાણે મળે મને લાગે છે। ફેઝ ટુ છે, ફેઝ પહેલાંમાં પણ અમે ખૂબ કામગીરી કરી છે, જે રજૂઆત આવી મુજબ લીમડીમાં રોડ રસ્તા લાઇટ પાણી આવી નાની મોટી ગટરની વ્યવસ્થા એવા નાના નાના પ્રશ્નો હોય છે અને એમના માટે બહુ મહત્ત્વના હોય છે, એટલે અમારી પાસે રજૂઆત કાયમ માટે અમે મળતા હોય છે એટલે મળતી હોય છે। આજે 8 કરોડની રકમનું અમે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે। જાજોબક જગ્યાએ હાઈપાવર જે 10 રખાણા છે, બીજા 10 પણ હજી નખાવાના છે। જાજોબક એરિયા કવરેજ અમે પૂરેપૂરું કરી લીધો છે। આજે પણ મને ઘણાએ રજૂઆત કરી તો એ રજૂઆત પણ ધ્યાન ઉપર લીધી છે। મને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે વિસ્તારમાં સતત આવતો હોઉં છું, ચાહે નગરપાલિકા વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, તાલુકા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત દ્વારા પણ મારા વિસ્તારના ગામડાના ગામમાં પણ રોડના રસ્તા હોય, પાણી માટેના પ્રશ્નો હોય, દાદાભાગ નર્મદાના વિષય પણ અત્યારે પાણી માટે પછી તો નર્મદાનું પાણી ઘણા ટાઈમથી આપણને મળતી રહ્યું છે, પણ આજે લીમડીના આંગણે ખૂબ લીમડીના વેપારી ગણ હતા, લીમડીના વેપારીઓ, અમારા નગરપાલિકાના બધા સભ્યો, બેલાબેન નગરપાલિકાના પ્રમુખે પણ એમની ટીમ સાથે ખૂબ સારી કામગીરી ઉપાડી લીધી છે। બધાએ સાથે મળીને નગરપાલિકાના ઉપપ્રમુખ હોય, સભ્યો હોય, કારોબારી ચેરમેન હોય, અમને મળે, એમને ડાયરેક્ટ મળે, કોઈ પણ મતદાર, કોઈ પણ કાર્યકર્તા અથવા કોઈ પણ નાગરિક નગરપાલિકામાં આવીને રજૂઆત કરે અને એ કામ અમારા ધ્યાન ઉપર આવતું હોય ત્યારે અમે આમાં આવા કાર્યક્રમમાં અમે જોડીને એનું કામ અમે કરતા હોય છે। એ જ પ્રમાણે ફેઝ બેના 8 કરોડનું કામ ધારાસભ્યોની મારી ગ્રાન્ટમાંથી પણ મળે છે, એમાંથી પણ ફાળવા છે, નગરપાલિકા શહેરી વિસ્તારના પૈસા મળે એમાંથી પણ આપણે રોડ આરસીસી રોડ બનાવ્યા છે, ક્યાંક દિવાલ બનાવી છે, એવું નાનું મોટું તમામ કામ નગરપાલિકા માત્ર કે ચૂંટણી આવે છે એટલા માટે નહીં, મત વિસ્તાર મારો છે, દર વખતે અમારે દર વર્ષે દર 2 મહિને 5 મહિને 6 મહિને કોઈને કોઈ રજૂઆત આવે અને એ કામ અમે કરતા હોય છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર, ડબલ એન્જિનની સરકાર એટલા માટે કે માન્ય વડાપ્રધાનજી નરેન્દ્રભાઈ પણ કેન્દ્ર સરકારની આપણને અનેક સહાય। દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, SNI ન્યૂઝ, લીમડી।